આજથી 3 દિવસ માટે સુરતમાં DGP કપ ટુર્નામેન્ટનો પ્રારંભ. કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવાની સાથે સતત કામના ભારણ વચ્ચે કામ કરતી પોલીસ માટે ટુર્નામેન્ટનું આયોજન. સુરત શહેરમાં પોલીસ વિભાગના ખેલ પ્રેમી કર્મચારીઓ માટે એક ઉત્સાહભર્યું ક્રીડોત્સવ શરૂ થયો છે. ઘોડદોડ રોડ સ્થિત ઇન્ડોર સ્ટેડિયમમાં DGP કપ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો છે, જે આવતીકાલે સુધી ચાલશે. આ ટુર્નામેન્ટ ખાસ કરીને પોલીસ કર્મચારીઓના શારીરિક તેમજ માનસિક આરામ માટે તૈયાર કરવામાં આવી છે. આ 3જી વખત છે જ્યારે સુરતમાં આ ટુર્નામેન્ટનું આયોજન થયું છે. આ વર્ષે વોલીબોલ ટુર્નામેન્ટમાં કુલ 12 ટીમો અને 5 મહિલા ટીમો ભાગ લઈ રહી છે. સરસ અને ઉર્જાવાન રમતગમતથી સરવાળે 200 જેટલા ખેલાડીઓ પોતાનું પ્રતિભા દર્શાવવા તૈયાર છે. આ ટુર્નામેન્ટમાં સુરત, રાજકોટ, અમદાવાદ સહિતના વિવિધ જિલ્લાઓના કમિશનરેટ અને રેન્જ વિભાગના ટીમો ભાગ લઈ રહી છે. આ 3 દિવસીય કાર્યક્રમનું ઉદ્ઘાટન સુરતના મેયર દક્ષિશ માવાણી અને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટ પહેલાં જ તમામ ખેલાડીઓને પારદર્શિતા જાળવવા શપથ લેવડાવવામાં આવ્યો હતો. કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું કે આ રમતગમતના માધ્યમથી પોલીસ કર્મચારીઓની સ્વસ્થતામાં વધારો અને તેમની ટીમ સ્પિરિટ પણ મજબૂત બનશે. દર વર્ષે માને DG શ્રીના નામ હેઠળ આપણા અલગ અલગ પ્રકારના ગુજરાત પોલીસમાં ગેમના આયોજન કરવામાં આવે છે, જેમાં વોલીબોલ, બાસ્કેટબોલ, ફૂટબોલ, ક્રિકેટ, કબડ્ડી, હોકી અલગ અલગ પ્રકારના ગેમો હોય છે. એમાં આજે જો આપણા સુરત શહેર પોલીસના DGP કપ વોલીબોલના ટુર્નામેન્ટ હોસ્ટ કરવાના મોકા આપણને મળ્યા છે. સતત 3જા વર્ષે આપણને આ ચાન્સ મળેલા છે. તો આજે એના ઇન્ડોર સ્ટેડિયમ સુરત શહેર ખાતે જો એના ઉદ્ઘાટન કરવામાં આવેલા અને માનનીય મેયર શ્રી ના હસ્તકથી આજે આ જે ટુર્નામેન્ટ ખુલ્લા મૂકવામાં આવેલા, જો 3 દિવસ ચાલશે. અને આજે પ્રસંગે અમારા ધારાસભ શ્રી પ્રવીણભાઈ ગોહારી સાહેબ, અમારા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ શ્રી આપણા લાલજીભાઈ, આપણા બધા અધિકારીઓ અને ટોટલ કુલ 12 જેટલા પુરુષોની ટીમ અને 5 જેટલા મહિલાઓની ટીમ, કુલ 144 જેટલા જો પુરુષ અને 55 જેટલા જો મહિલાઓ અમારે એમાં ભાગ લેશે જોઈએ. અને આ અલગ અલગ યુનિટ જો શહેરના અમારા અલગ અલગ કમિશ્નરેટ છે, અલગ અલગ રેન્જેસ છે, જેલના યુનિટ, SRPની યુનિટ, આ તમામ જગ્યાઓ ટીમ આવી છે જોઈએ. અને અમારા સુરત શહેર સારી રીતે હોસ્ટ કરશે અને ખૂબ સારી વ્યવસ્થાઓ સાથે અમારા જો બહારથી પોલીસના જવાનો અધિકારીઓ આવે છે રમવા માટે, એ યાદગીરી લઈને સુરતથી જાય અને સાથોસાથ એક સારી ટીમ સ્પીડ સાથે, સારા સ્પોર્ટ્સમેન સ્પીડ સાથે બધા લોકો અહીંયા રમશે, એવી આ પ્રકારના બધા આયોજન કરવામાં આવેલા છે. આજે અમારા 15 જેટલા જો રેફરી, જો સ્પોર્ટ્સ અથોરિટી ઓફ ગુજરાતના ક્વોલિફાઈડ રેફરી છે, આ એના સુપરવાઇઝ કરશે. અને આજે આ 3 દિવસનો જો કાર્યક્રમ થશે એના માટે હું સર્વપ્રથમ મહાનગરપાલિકા સુરત, જે અમે ઇન્ડોર સ્ટેડિયમ પ્રોવાઇડ કરાયેલા, અને અમારા હેલ્થ ડિપાર્ટમેન્ટના અલગ અલગ અમારા ડોક્ટર્સના ટીમો જોઈએ, અને સ્પોર્ટ્સ અથોરિટી ઓફ ગુજરાત અને બાસ્કેટબોલ વોલીબોલ એસોસિએશન ઓફ ગુજરાત બધાને ખૂબ ખૂબ આભાર માનું છું, અને મીડિયાના મિત્રોને ખૂબ આભાર માનું છું, જેના થકી આ પબ્લિસિટી થશે અને જો લોકો જોવા માંગે છે આ લોકો આવીને અહીંયા આરામથી જોઈ પણ શકશે. આ સ્પોર્ટ્સ એક એવી પ્રતિસ્પર્ધા હોય છે, ખાસ કરીને વોલીબોલ. અમે લોકો જ્યારથી અહીંયા પોલીસના નોકરીમાં આવ્યા ત્યારે જોઈએ છીએ કે આપણી પાસે ભલે અમારા તમામ પોલીસ લાઈન હોય, પોલીસના અમારા છોકરાઓ હોય, વડીલો હોય, પોલીસ સ્ટેશનમાં હોય, આ બધા જ્યારે એના સમય મળે ત્યારે આ બધા બસ 2 પોલ લગાવીને, નેટ લગાવીને આ લોકો રમતા હતા. એક એવા ગેમ છે જે સૌથી સસ્તા અને સૌથી ફિટ રાખવાવાળા ગેમ છે, અને સૌથી જ્યાદા એકબીજામાં જો મિત્રતા ભાવ કેળવાય છે આ પ્રકારના ગેમ છે, તો અમારા લોકો માટે સતત ઉપયોગી રહે છે. અને સાથોસાથ પૂરા રાજ્યમાંથી પોલીસ જવાનો અધિકારી આવે તો નવી દોસ્તી એમાંથી બને, અને પછી જો ડે ટુ ડે જો અમારી પોલીસની કામગીરી હોય છે એમાં બી સરસ લાઇઝનિંગ રહે, કોઈ આરોપી પકડવાના હોય, કોઈ પબ્લિકને મદદ કરવાના હોય, કોઈ મિસિંગ થઈ ગયા હોય, તો ખૂબ સારા સંકલન આ સ્પોર્ટના લીધે અમારા જળવાતા રહે છે.